જેને જોઈને મને રોજ જેને જોઈને મને રોજ સંસારની તમામ સારી વસ્તુની સ્મૃતિ થઈ છે, એવા મારા વાલા વિદ્યાર્થીઓ ને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 11 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના અભ્યાસ માટે એ સક્સેસ સ્કૂલમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું હું સ્નેહપૂર્વક સ્વાગત કરું છું. અભ્યાસની વાતની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણે સ્વાભાવિક છે કે અભ્યાસની દેવી શ્રી સરસ્વતી માતાને યાદ કરીએ. ઓમ શ્રી સરસ્વતી નમઃ, ઓમ શ્રી સરસ્વતી નમઃ, ઓમ શ્રી સરસ્વતી નમઃ. હેમા, આપના આશીર્વાદથી છેલ્લા કેટલાક સમય થયા એ સક્સેસ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ ભવ્ય સફળતા પ્રાપ્ત કરેલ છે, જેની અંદર છેલ્લા વર્ષમાં ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થયેલ છે. ગુજરાત બોર્ડમાં છેલ્લે 19ની અંદર ચોથા ક્રમે, છઠ્ઠા બીજા ક્રમે અને છઠ્ઠા ક્રમે, તેમજ ગુજકેટની પરીક્ષામાં ગુજરાત બોર્ડમાં 10મા ક્રમે, તેમજ 20ની અંદર JEE મેન 20માં અને 19માં 98 PRથી વધુ પ્રાપ્ત કરેલ છે, તેમજ નીટની અંદર પણ 500થી વધુ માર્ક મેળવી અને ભવ્ય સફળતા પ્રાપ્ત કરેલ છે. આવી જ સફળતા વર્ષ 2020થી એ સક્સેસ સ્કૂલમાં જોડાનાર તમામ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય તે માટે આપને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. મનોમન મને એવું લાગી રહ્યું છે કે છેલ્લા સમયથી કે વિદ્યાર્થીઓ આધુનિકરણને કારણે જે ભગવાન ઉપર શ્રદ્ધા અને આસ્થા હોય એ પોતાનામાંથી વિસરતી, બરાબર દૂર થતી હોય એવું લાગી રહ્યું છે. એટલે પોતાને પોતાના કાર્ય ઉપર શ્રદ્ધાના અભાવે વિશ્વાસ આવતો નથી કે ભાઈ 10મા ધોરણની પરીક્ષા આપેલી છે. એવા આપ તમામ વિદ્યાર્થીઓને જ્યારે પરિણામ વિશે પૂછવામાં આવે હાલ, ત્યારે કોઈ ચોક્કસ જવાબ મળી રહેતો નથી કે 90% આવશે, 80% આવશે, 75% આવશે. ત્યારે એનો જવાબ એવો હોય કે સાહેબ બરાબર છે, નક્કીને આટલા આવશે કાંઈ બરાબર છે, ખ્યાલ નહીં એમના. એટલે વિશ્વાસ નથી એટલે પોતે બરાબર છે, નવું પોતાને શું લક્ષ નક્કી કરવું એમમાં એ પણ ખ્યાલ નથી આવતો કે શું લક્ષ આગળ નક્કી કરશું એમમાં. કોઈ બેને બરાબર છે, ત્રીજી વ્યક્તિ અજાણ વ્યક્તિ હોય અને એમ કહી દે બરાબર છે કે તમારે ડિપ્લોમા અભ્યાસ કરવાનો છે એમાં, એટલે એના ભરોસે પોતે બરાબર છે એમાં એડમિશન લે. એ કંઈથી બીજી વ્યક્તિ હોય એમ કે કોમર્સ કરવું, એક ત્રીજી વ્યક્તિ સાયન્સ એમમાં, એટલે છેલ્લે પોતે એવું કંટાળી અને બરાબર છે ગમે એ લક્ષ્ય તરફ નીકળી જાય છે. આવું થવાનું કારણ શું એમમાં? તો ભગવાન ઉપર રહેલી જે શ્રદ્ધા છે એ પોતાનામાં, જેને પરિણામે પોતાને માં વિશ્વાસ છે, સેલ્ફ કોન્ફિડન્સ પોતાનામાં થવો જોઈએ. તો સેલ્ફ પાવર કોન્ફિડન્સ નથી આવતું. જ્યાં સુધી આ બંને નહીં હોય ત્યાં સુધી
તો મેં તમારું લક્ષ નક્કી નહીં કરી શકું એમાં. એટલે શ્રદ્ધા હોવી જોઈએ, તો જ વિશ્વાસ તમારામાં પ્રેરિત થશે, તો જ તમે તમારું લક્ષ નક્કી કરી શકશો એમાં. કે ભાઈ અમારે તો 11 સાયન્સ જ કરવું છે એમાં, અને અમારે ભાઈ સારું એમાં એન્જિનિયર અથવા સારું એમ ડૉક્ટર બનવું છે એમાં. તો તમારા લક્ષ ઉપરથી તમારે શું મહેનત કરવી એની જાણ થશે તમને એમાં, તો જ તમને ખબર પડશે કે તમારે કેટલી મહેનત કરવી. અને એ મહેનત ઉપરથી તમને સફળતા મળશે એમાં. એવું એવું આપણે તો અત્યારે બરાબર છે વિદ્યાર્થી, ત્રીજી વ્યક્તિ હમણાં કીધું ને, ત્રીજી વ્યક્તિ કીધું એમ આપણે સાયન્સ લઈ લીધું એમાં, આપણે આપણી રીતે મહેનત કરવા મળે એમાં. એવું હોય કે બીજા માળેથી બેઠો એને મસ્ત આવ્યું જોઈએ કે ઝડપથી બરાબર છે નીચે ઉતરી જાય, નીચે આવી જાય. ઝડપથી નીચે આવશો તો બરાબર પગથિયું ભૂલાઈ જશે, પડશો એમાં, ફ્રેક્ચર થશે એમાં, પાટા આવશે, પછી કે બરાબર પડ્યા લાગ્યું એમાં. કારણ શું? તો કે આવું જ થાય સફળતા, કે ભાઈ અમે તો રખાયું મહેનત એ કરી હતી પણ તમારી પાસે આ નહોતું. એટલે આ સફળતા પ્રાપ્ત કરવા માટેના બરોબર છે પગથિયા છે એમાં. આ તમારી પાસે હશે તો રખડ સફળતા આપણને પ્રાપ્ત થાય છે. અને આ બધા માટે એ સક્સેસફુલ હર હંમેશ તમારી સાથે રહેશે એમાં. હવે 11 સેન્સની વાત કરીએ તો 11 સેન્સના અભ્યાસમાં શું આવશે, 11 સેન્સમાં શું હોય, 12 સેન્સમાં શું હોય, કેવી એક્ઝામો લેવાય એમાં, તો એના માટેની આપણે ટૂંકી ચર્ચા કરીએ એમાં. તો કે આ માટે મુખ્ય, આ માટે મુખ્ય 4 વિષયો, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અને બાયોલોજી, અને આ ઉપરાંત ઇંગ્લિશ, કોમ્પ્યુટર અને સંસ્કૃત, આ મુખ્ય વિષય છે. પછી કેટલાક સમય થયા, છેલ્લે 2006 આવી સિસ્ટમ એ અને બી ગ્રુપથી અમલીકરણ થઈ 2006, અને આવું એ ગ્રુપ અને બી ગ્રુપની વાત થઈ. ત્યારે શરૂઆતના થોડા સમય સુધી 2016 સુધી, એડમિશન પ્રક્રિયા 16 સુધી ગુજરાત બોર્ડ અને ગુજકેટ ને ખાસ ધ્યાનમાં લેવામાં આવતું હતું. પણ ગુજરાતમાં પ્રથમ વખત, ગુજરાતની વાત છે, ગુજરાતમાં પ્રથમ વખત 17 બી ગ્રુપના વિદ્યાર્થીઓ ને મેડિકલ માટે નીટ અભ્યાસક્રમ લાગુ પડ્યો. અને એ જ રીતે એ ગ્રુપની અંદર ગુજરાત બોર્ડ ગુજકેટ અને જેડબલ મેન્સ આની એક્ઝામો આપે છે. તો જેડબલ મેનનું એક સિમ્પલ પેપર સ્ટાઇલ, આપણે એક્ઝામ સ્ટાઇલ શું છે, તો જેડબલ મેનની અંદર ટોટલ 100 એમસીક્યુ હોય. સોરી, એમાં ટોટલ એમસીક્યુ છે, એમાં કેમેસ્ટ્રીના 25, ફિઝિક્સના 25 અને મેથ્સના 25, એટલે 3 ના 25 25 અને 4 માર્ક્સનું એમસીક્યુ હોય. એટલે ઓવરઓલ જુઓ એટલે 100 100 અને 100, એટલે 300 ગુણ લાખું છે જેડબલ મેન્સનું પેપર એમસીક્યુથી જોઈએ, અને 300 બરાબર છે ગુણનું પેપર હોય. અને જેની અંદર આપણે બરાબર છે, મેં તમને કીધું કે આ વખતે 98 પીઆરથી અપાવ્યા. એવી જ રીતે નીટનું બરાબર છે એક્ઝામ સ્ટાઇલ કહીએ આપણે. અને આમાં ફિઝિક્સ એમાં 45 એમસીક્યુ, કેમેસ્ટ્રી 45 એમસીક્યુ, અને બાયોલોજીને 50% બરાબર ભાર આપવામાં આવ્યો છે, અને એના 90 એમસીક્યુ, એટલે ટોટલ એમસીક્યુ 180, 4 ગુણનું એક એમસીક્યુ હોય, અને ટોટલ માર્ક્સ 720. બી ગ્રુપ એટલે કે જી અને નીટ નો અભ્યાસ એ સક્સેસફુલની નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે. આ એ સક્સેસફુલની સાયન્સ ટીમ
निष्णात अनुभवी शिक्षकों जेना द्वारा एनसीईआरटी गुजरात बोर्ड गुजकेट अने साथे साथे जेडबली अने नीट पण संपूर्ण रीते सचोट तैयारी करवामां आवशे, जेमां केमिस्ट्री माटे गुजराती मीडियम में भरत सर अने सागर सर बने द्वारा, फिजिक्स माटे कापड़िया सर अने पार्थ सर, मेथ्स माटे कापड़िया सर अने वगासिया सर द्वारा, अने बायोलॉजी में हरीश सर द्वारा अभ्यास करवामां आवशे। तमज अंग्रेजी माध्यम नी टीम में केमिस्ट्री सागर सर अने डोबरिया सर, फिजिक्स कुलदीप सर अने पार्थ सर, एना मेथ्स में कापड़िया सर अने वगासिया सर, बायोलॉजी में लक्कड़ सर अने डॉक्टर पायल मैडम, आ साइंस टीम द्वारा एनसीईआरटी गुजरात बोर्ड गुजकेट अने एकदम सचोट संपूर्ण जी अने नीटनो अभ्यास करवामां अभ्यासक्रम करवामां आवशे। तो मारा विषय निष्णात शिक्षकों द्वारा आपने आगामी समय में आ टाइम टेबल प्रमाणे हाल दरेक लेक्चर ये सक्सेसफुल यूट्यूब चैनल पर थी तमने वीडियो मळता रहेशे, एम के शुक्रवार फ्राइडे मैथ्स बायोलॉजी, सैटरडे केमिस्ट्री, मंडे फिजिक्स, ट्यूसडे मैथ्स बायोलॉजी, वेनसडे केमिस्ट्री, थर्सडे फिजिक्स, फ्राइडे मैथ्स बायोलॉजी, सैटरडे केमिस्ट्री, संडे फिजिक्स। यूट्यूब पर थी ना माध्यम थी ए सक्सेसफुल चैनल एना द्वारा बराबर छा तमने बधा वीडियो मळशे। तो उत्तरोत्तर दरेक वीडियो आपने सतत मळता रहे ए माटे आ चैनल ने तमे सब्सक्राइब करवी, ने सब्सक्राइब करी अने बेल आइकन इने प्रेस करूँ जेथी तमने सरस रीते वीडियो मळता रहे। अंत में आज अंत में मार्च 2020 में जे आपणे गुजरात तमे गुजरात बोर्ड धोरण 10 नी एक्जाम आपेल छे, आ एक्जाम में तमारा धारणा प्रमाणेनुं तमने सारी सफलता सारू रिजल्ट मळे ए माटे ए सक्सेसफुल तरफथी आपने हार्दिक शुभकामना पाठवीए छीए। जय श्री कृष्ण।